નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે વિભાગ બી દાખલા નંબર છ વિશે અભ્યાસ કરીએ એક સમિત દ્વિપદી વિતરણનો મધ્યક સાત છે વિદ્યાર્થી મિત્રો મધ્યક મધ્યક એટલે એનપી કહેવાય એનપી સાત આપેલો છે તો તેના પ્રાચલ એનની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો એન મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એન મેળવવો હોય તો તમારે એનપીના સૂત્રમાં એનની કિંમત તમને ખબર નથી પીની કિંમત તમને ખબર હોય તો તમારો દાખલો થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પીની કિંમત ખબર નથી તો એના પર એક વાક્ય આખું તમને આપેલું છે સમિત દ્વિપદી વિતરણ વિદ્યાર્થી મિત્ર સંમિત દ્વિપદી વિતરણ હોવાથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સંમિત હોય એટલે સફળતા એકના છેદમાં બે હોય પી એકના છેદમાં બે કહેવાય ક્યુ પણ કેટલા કહેવાય એકના છેદમાં બે કહેવાય આપણે તો પીની જ જરૂર છે પી મળી જુઓ હવે વિદ્યાર્થી મિત્રો તો મધ્યકના સૂત્રમાં કિંમત મૂકવાની મધ્યક એટલે એનપી તમને આપેલો એનપી બરાબર કેટલા આપેલા છે તો કે સાત માટે એનની કિંમત ખબર નથી વિદ્યાર્થી મિત્રો પીની કિંમત ખબર નહોતી મળી એકના છેદમાં બે બરાબર સાત તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડે બે ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં એક ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં એટલે વિદ્યાર્થી મિત્ર સાત ગુણ્યા બે છેદમાં એક માટે વિદ્યાર્થી મિત્ર એન બરાબર તમારો જવાબ કેટલો આવશે ચૌદ તો અહીંયા દાખલા નંબર છ તમારો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સાત એક દ્રવપદી વિતરણના પ્રાચલ વિદ્યાર્થી મિત્રો પ્રાચલ બે છે એન અને પી અનુક્રમે દસ વિદ્યાર્થી મિત્ર સૌપ્રથમ પ્રથમ દસ છે એટલે એન કહેવાય પી બે ના છેદમાં પાંચ પ્રાચલ બે છે એન અને પી તો તેના વિચરણની કિંમત છે તો મિત્ર વિદ્યાર્થી મિત્રો વિચરણ એટલે એન પી ક્યુ થાય તો વિદ્યાર્થી મિત્ર એન ખબર છે પી ખબર છે દાખલામાં ક્યુ ખબર નથી તો મળે તો કે આ તમને ખબર છે પી બેના છેદમાં પાંચ હોય તો વિદ્યાર્થી મિત્રો સરવાળો અંશનો પાંચ થવો જોઈએ તો અહીંયા બે છે તો અહીંયા સરવાળો પાંચ કરવા કેટલા હોય ત્રણ ત્રણના છેદમાં પાંચ હવે મિત્રો વિચરણ મેળવવાનું છે તો વિચરણનું સૂત્ર તમારે મૂકી દેવાનું એટલે દાખલો તમારો પૂરો થઈ જાય ચાલો વિચરણ એટલે તો કે એનપી ક્યુ ચાલો એનની કિંમત કે દસ પીની કિંમત તો કે બેના છેદમાં પાંચ ક્યુની કિંમત કે ત્રણના છેદમાં પાંચ ઉપર ઉપરનો ગુણાકાર દસ દુ વીસ વીસ તેરી સાઈઠ સાઈઠ ના છેદમાં નીચે નીચેનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો સાઈઠના છેદમાં પચીસ આનો ભાગાકાર કરો તો જવાબ આવશે બે પોઈન્ટ ચાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જવાબ મળી જો એનપીક્યુ કેટલો આવશે વિચરણ બે પોઈન્ટ ચાર દાખલા નંબર આઠ બર્નોલી પ્રયત્નમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બરનોલી પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતા ની સંભાવના વચ્ચેનો સબંધ સફળતા એટલે પી નિષ્ફળતા એટલે ક્યુ બંનેનો સરવાળો પી વધતા ક્યુ બરાબર કેટલો થાય એક થાય તો એક મળે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર નવ દ્વિપદીય વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું દ્વિપદી વિતરણમાં મધ્યક છે મધ્યક એટલે કે એનપી એના વિચરણ કરતા હંમેશા મોટો હોય એટલે દ્વિપદી વિતરણમાં એનપી ક્યુ ગ્રેટર દેન સોરી એનપી ગ્રેટર દેન શું હોય એનપી ક્યુ હોય હંમેશા મધ્યક્ષે વિચરણ કરતા કેવો હોય મોટો જ હોય ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ દાખલા નંબર દસ એક વિતરણમાં નિષ્ફળતાની સંભાવના બોલો નિષ્ફળતાની સંભાવના એટલે ક્યુ ક્યુ ઝીરો પોઈન્ટ છ તેમાં કુલ પ્રયત્નોની સંખ્યા બર્નોલી પ્રયત્નો પાંચ તો આ વિતરણની સફળતાની સંભાવના સફળતાની સંભાવના મેળવવાની વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ એક ગુણનો છે એટલે ડાયરેક્ટ લખી દઉં ચાલે ક્યુ ઝીરો પોઈન્ટ ચાર તો વિદ્યાર્થી મિત્રો પી સૂત્ર ન મૂકો તો ચાલે મૂકવું હોય તો વન માઇનસ ક્યુ પી કઈ રીતે મળે તો કે વન માઇનસ ક્યુ વન માઇનસ ક્યુ કેટલો ઝીરો પોઈન્ટ છ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ચાર તો અહીંયા તમારો વિભાગ બી પૂર્ણ થાય છે અસ્તુ